વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ વધ્યો, તેથી તેમની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી અને વૈયક્તિક રોકાણકારો અને વેપારી મિત્રો આ જરૂરિયાતો પૂરી પાડી શક્યા નહીં. તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓનું જરૂરિયાત તો કે ઉદ્ભવી છે. તો હવે નાણાકીય જરૂરિયાત જે કંપનીને લાંબા ગાળાની મૂડીની જ્યારે જરૂર પડી, તો આ લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત માટે તો કે જે બેન્કિંગ હતી, આ બેન્કિંગ અને વેપારી નીતિ એટલે કે કોઈ વેપાર વ્યક્તિગત પાસેથી જે આપણે નાણું લઈએ, તો આ વેપાર વ્યક્તિ પાસેથી કે બેન્કિંગ પાસેથી જે નાણું લઈએ તો એ એટલું બધું પૂરી પાડી શકે નહીં. કેમ કે જે અત્યારે તો કે ટેકનોલોજીના લીધે કંપનીમાં ઉત્પાદન ક્ષેત્ર વધ્યું છે. ઉત્પાદન ક્ષેત્ર વધતા તો કે ધીમે ઓફ ઇન્ડિયા.
industrial credit and investment corporation of India. પછી છે ગુજરાત રાજ્યના મુખ્ય નિગમ GSFC ગુજરાત રાજ્ય કે સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન. અને છેલ્લું છે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન એટલે કે ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ. આ એવી નાણાકીય સંસ્થાઓ છે જે લાંબા ગાળાની ઊંચીની મૂડી પૂરી પાડે છે. IFCI ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, IDBI, IDBI ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ICICI ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, GSFC ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન, GIIC ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. ફરજિયાત નામ સંપૂર્ણ યાદ રાખવાના છે, એકદમ હશે. હવે આ નાણાકીય સંસ્થાઓ છે જે લાંબા ગાળાની લોકોને મૂડી પૂરી પાડે છે. હવે આ નાણાકીય સંસ્થાઓના કાર્ય શું છે આપણે જોઈએ તો એમાં પહેલું છે શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. એટલે કે નાણાકીય સંસ્થાઓ કંપનીઓની સ્થાપના વખતે તથા આધુનિકરણ કે વિસ્તરણ વખતે બહાર પાડેલ શેર ખરીદીને મદદ કરે છે, ઉપરાંત બાંહેધરી આપીને પણ મદદ કરે છે. કે નાણાકીય સંસ્થાઓ જ્યારે કંપનીની સ્થાપના થાય તો કંપનીની સ્થાપના વખતે તો કે આધુનિકરણ અને વિસ્તરણ વખતે કે બહાર પાડેલ શેર ખરીદવામાં મદદ કરે છે. હવે આપણે બાંહેધરી આપણે SP માં આવશે તમારે કે બાંહેધરી કરાર કરવામાં આવે કે બાહ્યંતરી કરાર મુજબ તમારે આટલી આવક અથવા તો આટલી મૂડી જો કંપનીમાં આવે તો જ તમે કંપનીની સ્થાપના કરી શકો. તો આ નાણાકીય સંસ્થાઓ શું કરશે, તો બાહ્યંતરી આપે છે કે તમને જે ગ્રાહકોમાં શેર બહાર પાડવામાં આવે તો જેટલા શેર ખરીદશે એના સિવાયના શેર જો બાહ્યંતરી કરાર મુજબ ઓછા થશે તો કોણ ખરીદી લેશે, તો કે નાણાકીય સંસ્થાઓ ખરીદી લેશે. અને આમ કરીને કંપનીની સ્થાપના નાણાકીય પૂરેપૂરી સહાય કરે છે. હવે બીજું છે લોન આપીને નાણાં પૂરા પાડે છે. નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈને લોન પૂરી પાડે છે, ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવામાં આવે છે. એટલે કે નાણાકીય સંસ્થાઓને જ્યારે લાંબા ગાળાની જરૂર પડે તો લાંબા ગાળા માટે લોન આપે છે નાણાકીય સંસ્થાઓ. કંપનીને જ્યારે લાંબા ગાળાની નાણાકીય જરૂરિયાત પડે તો નાણાકીય સંસ્થાઓને લોન દ્વારા નાણાં પૂરા પાડે છે. તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ, ધંધાકીય એકમોને કેટલીક વાર તકનીકી અને નિષ્ણાતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે છે, તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધે સીધી કંપની વતી જે તે તકનીકી કંપનીને કરે છે. હવે નાણાકીય સંસ્થાઓ કેવી રીતે મદદ કરશે, તો કે કંપનીને ટેકનોલોજી ક્ષેત્રે મદદની જરૂર હોય અથવા તો જો કંપની કોર્ટમાં જતી હોય તો એના માટે કંપનીએ શું પગલાં લેવા જોઈએ, પાછું નફો કરે કે આવક મળે તો એવા નિષ્ણાંતની જરૂર પડે છે. તો આ નિષ્ણાંત તો કે એના જે નામ કરે છે એ માટે તો કે અમુક પ્રકારનું મુદ્દા લે છે. અને ટેકનોલોજી ક્ષેત્રમાં પણ એવી જ રીતે જે ખર્ચ થાય છે એના માટે એને અમુક મૂડી ચૂકવવી પડે છે. તો આમ નાણાકીય સંસ્થાઓ શું કરશે, કંપની વતી સીધા નિષ્ણાંતો
ધંધાકીય એકમોના જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓની સલામતીની ખાતરી આપે છે. આમ પરોક્ષ રીતે કંપનીએ નાણાં મેળવવામાં મદદ કરે છે. એટલે કંપની જ્યારે શેર બહાર પાડે તો આવા લોકો શેર ખરીદશે, પણ એને એમ થશે કે મારે શેરની રકમ મને પાછી મળશે કે નહીં, અથવા તો ઓછીની મૂડી તરીકે ડિબેન્ચર બહાર પાડે, બોન્ડ બહાર પાડે, જાહેર થાપણ બહાર પાડે. તો આવી ઓછીની મૂડી જ્યારે કંપનીને જરૂર પડે તો એની બહાર મૂડી કોણ લઈ લે છે? તો કે નાણાકીય સંસ્થાઓ લે છે, કે તમારી મૂડી તમને પાછી મળશે એવી બાહ્યંતરી નાણાકીય સંસ્થાઓ પૂરી પાડે છે. અને આમ કરીને કંપનીને મદદ કરે છે. પછી છે અન્ય સેવાઓ. નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ, બજાર સંશોધન, વિદેશી બજારોની માહિતી જેવી પણ સેવાઓ આપે છે. કંપનીની સ્થાપના થાય ત્યારે જે નાણાંની જરૂર પડે છે એ મદદ તો કરે છે. એના સિવાય બજાર સંશોધન, બજારમાં કઈ વસ્તુનો કયા ભાવ છે એનું તો કે એની પણ મદદ કરે છે. અને વિદેશી બજારોની માહિતી પણ આપે છે, એટલે વિદેશમાં બજારોને મૂલ્ય પણ ભાવ શું છે, નિકાસ અને આયાતમાં ભાવ શું છે, વસ્તુનું ઉત્પાદન કેટલું થાય છે, એની ન્યાય સાથેની જે કંપની હોય જે વિદેશમાં છે તો એની હાલત શું છે. તો આવી બધી નાણાકીય સંસ્થાઓ જરૂરિયાત પૂરી કરે છે. તો આજે આપણે જોયું નાણાકીય સંસ્થાઓ કઈ કઈ છે, તો કે પાંચ આપી દીધી. અને આ નાણાકીય સંસ્થાઓ કયા કયા કાર્ય કરશે? તો કે શેર ખરીદીને નાણાં પૂરા પાડશે, લોન આપીને આપશે, તકનીકી સેવા ક્ષેત્રે અને નિષ્ણાંતોને જે ફી ચૂકવવી પૂરી સીધે સીધી ચૂકવીને પછી બાહેંધરી પૂરી પાડે છે અને અન્ય સેવાઓ આપે છે. નાણાકીય સંસ્થાઓ દ્વારા જે કાર્ય કરવામાં આવે એ આજે આપણે ભણ્યા. હવે પછી છે વેપારી બેંકો. તો ટૂંકાગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વેપારી બેંકોનું સ્થાન ઘણું મહત્વનું છે. વેપારી બેંકો ક્યાં ટૂંકાગાળા માટે લોન આપે છે અને નાણું પૂરું પાડે છે. હવે જે બેંકના નીતિ નિયમ દેશના વેપારી કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડીની જરૂરિયાત સંતોષવા મહંદસે વેપારી બેંકો પર આધાર રાખે છે. દેશના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ જે દેશના નાના નાના વેપારીઓ અને નાના નાના જે ઉદ્યોગો હોય તો નાના ઉદ્યોગોને કાર્યશીલ મૂડી એટલે કે દરરોજની જે કાર્ય કરવા માટેની મૂડીની જરૂરિયાત પડે છે તો આવી કાર્યશીલ મૂડી પણ પૂરી પાડે, ટૂંકા ગાળા માટે વેપારી બેંકો પૂરી પાડે છે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણને વેપારી બેંકો ધંધાકીય એકમોને ધિરાણ કરે છે, જેની મુખ્યત્વે ત્રણ રીતો છે. લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ. જાહેર જનતા પાસે જે વધારાની મૂડી કઈ રીતે આ વધારાની મૂડી તો કે વેપારી બેંકોમાં મૂકશે અને આ બેંકો થાપણ સ્વરૂપે સ્વીકારે છે અને આ બેંકો ધિરાણ સ્વરૂપે કોને આપશે? તો કે વેપારી કે ઉદ્યોગોને આપશે ધિરાણ સ્વરૂપે. હવે આ ધિરાણ સ્વરૂપે આપશે પણ એના પર કેટલા પ્રકાર પડ્યા? કે ધિરાણ સ્વરૂપે કયા કયા પ્રકાર આપશે? લોન દ્વારા આપશે, કેશ ક્રેડિટ દ્વારા આપશે, અથવા તો ઓવરડ્રાફ્ટ દ્વારા આપશે. વેપારી બેંકો ધિરાણ સ્વરૂપે ઉદ્યોગ અને વેપારીને સ્વરૂપે નાણા આપશે, કેશ ક્રેડિટ સ્વરૂપે નાણા આપશે, અથવા તો ઓવરડ્રાફ્ટ સ્વરૂપે નાણા આપશે. લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ આપણે કાલે ભણીશું. એની પહેલા આજે જેટલું ભણીએ એમાંથી અમુક પ્રશ્નો પૂછું છું જેને આપણે કોમેન્ટ બોક્સમાં આન્સર આપશે. આઈડીબીઆઈનું પૂરું નામ જણાવો. આઈડીબીઆઈનું પૂરું નામ જણાવો. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. નાણાકીય સંસ્થાઓ સ્થાપના કોણે કરી? નાણાકીય સંસ્થાઓની સ્થાપના કોણે કરી? ભારત સરકારે નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરી છે. હવે નાણાકીય સંસ્થાઓની સ્થાપના કેમ કરવામાં આવે? નાણાકીય સંસ્થાઓની સ્થાપના કયા કારણસર થઈ? તો કે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે.
વ્યાપારી બેંકો કયા કારણે નાણાંની કે મૂડીની જરૂરિયાત સંતોષે? ટૂંકા ગાળાની. હવે આ વેપારી બેંકો કોની પાસેથી ખાતરો લે છે? વેપારી બેંકો જાહેર જનતા પાસેથી ખાતર લે છે. વેપારી બેંકો ધિરાણ સ્વરૂપે નાણું આપશે પણ એના પ્રકાર કેટલા પડે છે? એક, બે કે ત્રણ?